મહાભારત આખું મહાભારત પૂરું એને આખરી વાત છે ને ઈ તો પરાત્પર બ્રહ્મ છે એ તો જેને અનુભૂતિ ન હોય આપણે એમ કહીએ કે આમ હોય ને ન હોય માતાજી હોય ને ભગવાન હોય ન હોય જેને અનુભૂતિ થાય એને બધી ખબર હોય ઈ સ્ટેજે પડે પરબારા આપડે નિર્ણય લઈ ન આલે હાલું આવે ભજનોમાં રામસાગર માં ગાતા ગાતા રામ સાગરના તાર ઉપર પડતા હોય અને એની જડી ઉડતી હોય અને ભજન ગાતા ગાતા દેવા પંડિત જેવાય જે જે કીધું એ હટણ થાય છે ને બધું એનો અર્થ એવો છે કે બધું ખબર જ ઈ કેવા અરે વિજ્ઞાનિકો નાસાવાળા એમ કઈ દીધું થોડા વાર પહેલા આપ બધા જાણો છો કે અમે વર્ષોથી વિજ્ઞાનિકો એ ભેળું કરીને માપ કાઢ્યું ધરતી અને કેટલું અંતર છે એ આજથી પાંચસો વર્ષ પેલા તુલસી દાસવા બેઠા બેઠા કહી દીધું જોજન પર ભાનુ લીલો થાય મધુર જાનો જાનું તે દી એ તું એ હિસાબ એ પ્રમાણે માઇન્ડોથી જ નીકળ્યું એનો અર્થ એવો આત્મા પિંડેશો બ્રહ્માંડે આપણે ત્યાં કીધું ને અંદર જેટલા જઈને આપણે આપણાથી આગા જાય ને એટલે કોઈ ના ન રહી પોતાથી આગળ જઈ આપણે બધાય ને ક્યારે આપણે પેલા આપણી પાસે બેહવા શીખવું પડશે અટાણ તો ખાસ શીખવું પડશે અટાણ થાય હું ખબર આપણે અહીંયા ન હોય તમે તમ હું અહીંયા આવ્યો છું ને અહીંયા જો ને એટલે હું સારું જ બોલી શકું તમને મજા આવે તમે હાંભળવા આવ્યો ને અહીંયા જો ને તો તમને મજા આવે પણ તમે અહીંયા ખાલી ખોળીયું તમારું બેઠો ને તમે ઓફિસમાં ખેતરે આટા મારતા હોય મજા આવે જ નહીં પછી કે જામી પણ તું જ અહીંયા નોતો આપડી તકલીફ એ છે આપણે અટાણા બધા કુટુંબમાં બધું વિખાતું કામ સાહેબ જાય છે દાસ બાપા ખબર આપણે ઓફિસે હોય ને તો ઘરે હોય

આટલો જ ફેરા છંદો ભલે ગમે એવા ગામ નહીં પણ અટાણે છો તો બરો બરોબર ભગબાપનો દુહો છે તાણે જો વિવાહ તને રટે બ્રાહ્મણ રામ તો નારાયણ નું નામ પણ કડવું લાગે કાગડા વિવાહ ફેરા ફરાતા હોય વર કન્યા મંગલ કન્યા પદ રાવો મંગલ મંડપ મધ્યેય કરી ગોરબા બેન તરી કરવા માટે બોલો ભાઈ રામ બોલો ભાઈ રામ તો શું થાય ગોરબા પંદ દિશા ભગવાન નું નામ છે ને પણ સમય નથી ઈ ત્યારે ન લેવાય સ્મરણ કરાય મનમાં પણ બોલો ભાઈ રામ તો એ નો કહેવાય નારાયણ નું નામ એમ ટાણું હાચવી દો એટલે અખિલ બ્રહ્માંડ નો માલિક આપડા ટાણા હાચવા બેઠો જ છે કાયમના માટે એમાં બીજું કાંઈ આવે જ નહીં પણ જેને લેવું છે ને શાક માર્કેટના જે ઢોર હોય ને બકાલા માર્કેટમાં રખડતા હોય એને વરસાદારે કઈ લેવા દેવા જ ન હોય એને કોણ બટેટા નાખે ને કોણ રીંગણા નાખે ને બધી જ વાત હોય એની હું જ અને ધ્યાન એ દૂધ જ રાખવી પડે બગડી ન જાય એ ધ્યાન દૂધની જ રાખવી પડે કે એને હરખું મૂકજો અને હરખું ગરમ કરી લેજો અને આમ ને જો ખાટો હાથ નો અડી જાય ને કોઈ દી કોઈ કીધું અઠવાડિયું ધ્યાન રાખજો એ તો આપણે ધ્યાન રાખવું પડે કે એ બાજુ ન હાલતા ને તમને બગાડશે એમ હારા થયા છે જેની ફોરમ ફટકેલી હોય એને ચૂલે ચડવું પડે બાકી આવડ કોઈ પૂછે નહીં કાગડા હું ઓલી વાત રહી ગઈ પછી આ વાત ઉપર પાછો દ્વારકા મારે કેવું છે પણ ઓલી વાત અધૂરી રહી ગઈ કોડા નીકળ્યા એ દરિયા માંથી કોડા છેલ્લે દરિયો હતા ને તો કોડીઓ આપડે ઘણા કે આ ફલાણા નડે બહુ એ કોડા ઈ વખતે નીકળેલા છે કોડા નીકળ્યા ને તો દેવો જ ભાગ્યા દાનવો ભાગ્યા ગયા ગમે એના હામાં લડી જાય એ દાન ભાગ્યા ગમે એને જીતી જાય કોડા આવડે કરતા રજૂઆત કરતા આવડે એટલે પાછા ભોળાનાથ પણ દેવ દાન પ્રભુ બચાવો કે શું વળી ઝેર નીકળ્યું લાવો પી જાવ ઝેર નથી નીકળ્યું કે તો કે કોડા નીકળ્યા ભોળોનાથ કે કોડા નીકળ્યા હોય તો આયા નહીં ઝેર નો કટરો હોય તો કયો બીજો પી જાવ કોડા મારાથી નતો હોય મારા ગણેશ ની હુંડ્યું છે તો કે હવે આનું કઈક રસ્તો તો બતાવો પછી ભોળા નાથે રસ્તો બતાવ્યો ઈ કે બધાય એક કામ કરો બધાય કોડા નીકળ્યા અને ભેગા કરીને એક મોટું પ્લેન ભરો અને પ્લેન ઉડાડો આકાશમાં અને પછી ગામડે ગામડે એક બે ત્રણ પછી જેવું ગામ એમ વેરતા જાવ ઈ કે અમુક ગામમાં માં જઈ આપણને એમ થાય કે અહીંયા પ્લેન ઊંધું પીડ્યું છે કે આ હું હોય છે હા એમ હોય હા આ હકીકત હકીકત વાત છે પરિસ્થિતિ એવી થાય સમજણ જેવું તો નામ જ ન હોય કિંમત સમજણ છે ને થોડુંક સમજેલા માણસો એને બધા પ્રકારની કિંમત છે બાકી કઈ નથી ઓલી જૂના જમાનાની એક સારી વાત છે મને યાદ આવી ગઈ જૂના જમાનામાં એક આવો આવી રીતનો ડાયરો હોય છે પ્રોગ્રામ હોય છે પ્રોગ્રામ પૂરો કરીને બે પતિ પત્ની બે માણા અને એક દસ વર્ષની દીકરી એ આઈ લેતા હતા હવે વાંધો નહીં હું મારે અમ ટૂંકમાં વિષયમાં આવતું હોય છે ને એ લેતો રે વાહ વાહ સરસ આંગણીયા પૂછી રે આ બધા વીતું તમે કેવી ભાગશાળી તને ગાયું કરે ઘોરા હાથવાળી આ બધી ફરમાઈશું આવી છે પ્રકૃતિ હા એટલે ગાયરું માં યાર તમે જુઓ આ કેવી પ્રકૃતિ માં મટી આ જે દુનિયા વાત કરે લેડીઝ ફર્સ્ટ ની જે વાત કરવાવાળા છે ને એ નારી ને શક્તિ કોઈ માની હોય તો ભારતે માની છે ભલા માણસ બીજે શક્તિ નથી કહેવામાં આવતો હા એ ભારત છે એને એટલે ઈ ભીતું તમે દાદ બાપુ કહે છે કેવી ભાગ્યશાળી તમને ગાયરું કરે ઘોરા હાથવાળી આવી અનેક કવિતાઓ છે પણ હું આજે વાત લઈ ગયો છું વાત જે હાઈલો જાઉં છું જે વાત ઉપર

હા અરે જો છે ને ડાયરો હતો અને ડાયરો પૂરો કરીને દીકરી સમજી શકે રાજા એટલે દેવ કેવાતા પણ કોઈ ખબર વગર નું થી આવી ગયેલું હોય છે નું હક વગરનું જેને બાપ દાદા કોઈ રાજ ન કર્યું હોય એ આવી ગયેલું એટલે એ રાજા આમ અગાસી ઉપર ઉભો હતો રાજા

ટેરવા જે મીઠા હતા હા 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 એમાં તો બહુ મજા આવી એ ઓલો રાજા હાંભળી ગયો સાંભળી ગયો એટલે માણસો ને ક્યાં બોલાવ્યો જલ્દી બોલાવ્યો હતો પકડીને લઈએ હો કે મહારાજ માફ કરો અમારે હું ભૂલ અમે તો હાઈલે જતા હતા ના ના ભૂલ કઈ નથી ખાલી એક પ્રશ્ન કરવો છે કે હું એ કે હું અગાસી ઉપરથી જોતો હતો તમે વાતો કરતા જતા હતા કે તો કે તમારી આ દહ વર્ષની દીકરી તમારી દીકરી છે ને કે આ કે દીકરી એમ બોલી કડવું બહુ મીઠું હતું કડવું હોય તો મીઠું કેમ તો તમારે તમારા પત્નીએ કીધું તુંબડું મીઠું તો તમે કીધું ટેરવા મીઠા હું કોઈ આંગળી ટેરવા ખાઈને આવો છો આ બધું છે હું એમ એટલે આટલી વાત કરી દીકરી આમ કે આ તો લાગે છે ઓઇલું લાગે છે કે એની મા કે હું ઓયલું નથી ઓયલું હોય તો ઓઇલું હોય ને તો એનું બાપ કે આ ઓલ્યા વગરનું ઓયલું છે બાકી છે ઓલું તો રાજા મુંજાણો એ કે હજી ઓલું નથી હોય તો બીજું શું આવ્યું એમ હજી ઓલું આગલું હજુ નથી तो आ बीजू हूँ आ भूर એમ એટલે કે હવે તો બધું ફોડ પાડો આખી વાત સમજાવો તો જ બાકી નકર કાંઈ જવા નહીં દો તમને કે મારા જ માફ કરો ભૂલ તો જે કાંઈ થવાનું તો અમને માફ કરી દો એ કીધા જેવું નથી નહીં તમે તમારે તમે મને ગાયું દીધી હોય છે તો તમે તમારે એમ પાછો ભોળો એ ગાયું દીધી માફ પાકી મારે બધું જાણવું છે પછી કેમ કે અભય આપું છું તમને એમ પેલા વચન ની કિંમત હતી ને અભય આપું છું પછી કીધું મહારાજ એ તો એવું હતું અમે ડાયરામાં હતા ડાયરા સાંભળીને આવી છે મારી દીકરીને છે ને કડવું મીઠું હતું એટલે કીધું કે મારી દીકરીને નરસિંહ મહેતા કડવા નામનું પદ આવે ગાવાનું ઈ એને બહુ ગમ્યું એટલે કીધું કડવું બહુ મીઠું હતું તો મારી પત્નીને ને રામસાગર મજા આવી તુંબડું હોય ને રામસાગર માં એ બહુ મીઠું લાગ્યું સુર એના એટલે કે તુંબડું બહુ મીઠું હતું કડવું મીઠું હતું તો મેં કીધું ટેરવા બહુ મીઠા હતા એટલે બધાય સંગીતકારો વગર થતા બહુ મીઠા હતા પણ તો કે આ ઓલું ને ઓલ્યા વગરનું નું ઈ હું ઈ કે ઈ તો આવી તળપતી ભાષા તમે અમારા રાજા અને રાજા અવસ્થા પ્રજાની ગામઠી ભાષામાં જો સમજી નહોકતા હોય તો મારી દીકરી એની માને કીધું માં આ તો જનાવર લાગે છે એટલે કે આ તો ઓલ્યું લાગે છે તો એની માએ કીધું હું હું ઓલ્યું હોય તો ઓલ્યું હોય ને જનાવર હોય તો કે પૂછડું હોય ને મેં કીધું આ ઓલ્યા વગરનું પૂછડા વિનાનું જનાવર છે પ્રજાની ભાષાને જો ન સમજી શકે તો એમાં બીજું શું આવે

આવી રીતે માછલી ઉપર ફરતી છે નીચે પાણીમાં માછલી દેખાતી છે ની આંખ પાણીમાં જોઈને ઉપર બાણ મારી તારે વિંધવાની છે આમ કરજે આમ કરજે બહુ સમજાવ્યું અર્જુન કે આ બધું હું કરું તમે શું કામ ના બધું મારે જ કરવાનું તો તમે શું કરવાના ભગવાન કૃષ્ણ કે અર્જુન તારેથી નહીં થાય હું કરી આ હા હે કે તારેથી નહીં થાય હું કરી અર્જુન કે મારાથી શું ન થાય ઘણી વાર આપણે એમ થઈ જાય ને થોડીક સત્તા આવી જાય તો હું ભૂકા કાઢ નાખું એક અર્જુન ની કૃષ્ણ ની વચ્ચે વાત કરતું બહુ સારી વાત છે એક વાર અર્જુન આમ ગાંડી ના ટંકાર કર્યા કરે મારા જેવો કોઈ બળિયો નહીં બહુ બોલ્યા કરે ભગવાન કે રહેવા દે સમય બળવાન છે પુરુષ બળવા નથી નહીં હું જ બળવાન છું તો આમ આગળ જા તો અર્જુન એ કે આ વન માં જા તને અનુભવ થાય ભગવાને કીધું મોકલ્યો તો અર્જુન ખંભા ધનુષ ને વન માં આવેલો જ જાય એમાં બે બાયુ રોત્યો અવાજ સાંભળવાનો અર્જુન હળી કાઢી ને ગયો બચાવો બચાવો બાયુ કરતી હતી

અર્જુને ગાંડી ની માથે ચંકાર નાટી બોલાવી ધાણા ગાંડી જેવું અર્જુન નું ગાંડી ગયું ને તો એ બાણ ને આમ પકડી અને નાનું છોકરું બાજરા ભાંગ ભાંગે બીજું બાણ છોડ્યું હટવા કે આ તો માય મારી નાખશે હવે શું કરવું એ પાછો હટતો જાય અને બાણ મારતો જાય એમાં અર્જુન ને કઈક ભટકાણું આમ હાલતા હાલતા પાછળ હાલતા અર્જુને આમ જોયું ને તો એક હાથ કપાઈ ગયેલ ને એક પગ કપાઈ ગયેલ યોજો પડેલો આડો ઈ બેઠો થયો ઈ બેઠો થયો અર્જુન કે મને બચાવી ડૂબતો માણસ ચણકલું પકડે એમ કે મને બચાવી લે કે તું મારી માહે વાહે તાકાત નથી ઓલાની તારું રુવાડું ખાંડું કરી વિશાળ ઈ અર્જુન એની માહે ગયો તો ઓલો ના બાણ ભાંગી નાખતો તો એ નજીક આવ્યો ને નજીક આવ્યો તો આને કીધું કે એક જ હાથ મારો છે એક તો કપાઈ ગયો તને ખબર ને એક થપાટ મારી તારું ખોપરું ફાટી જાય ઓલો કે માફ કરજો વયો ગયો ઓલો ઈ ઓલો હોય ગયો પછી અર્જુને કીધું પેલા વિચારે અર્જુન મનમાં કીધું નહી હું ઈ અર્જુન અને હું મારા બાળ ને ઓલો ભાંગી નાખતો ઈ ભાંગી નાખશો તો હવે મારે પૂછું ત્યાં સુધી મનમાં વિચારો હવે પૂછ્યું હું મહાન જોઈ કે તને ખબર નહી હું કોણ છું અર્જુન કે હું મહાન યોધો છું નામ પછી દઈશ મહાન યોધો છું મારા હામે ઉભવાની તાકાત નથી કોઈની ની તો છતાંય મારા બાણ ને ઓળો ભાંગી નાખતો હતો તો ઈ કેવો ઈ એવો હતો ઈ તારાથી એક હાથ ને પગ નથી તોય બીન ભાગી ગયો તો તું કેવો અને કે તું આવો યોધો તારો હાથ ને પગ કોણે કાપ્યો ઈ તો કે અર્જુન કે બોલો કે એમાં એવું છે આ ધરતી માથે પાંચ ભાંડવો છે અને પાંડવનું કોરવનું યુદ્ધ હાલતું હતું એ વખતે હું કોરવી સેનામાં ઉભો હતો પાંડવી સેનામાંથી જે બાણ આવતા પણ પાંડવોની સેનામાં એક અર્જુન નામનો યુદ્ધ હતો મેં જોયો છે બરાબર તો તમામ મેં છેટે એટલે બહુ ઓળખતો નથી હું એને પણ કે એના બાણ આવ્યા એ શબ્દ વેધી એને જે બાણ માર્યા એનાથી મારો એક પગ ને હાથ એને કાપી નાખ્યા હું જીવું છું એટલા માટે પાંચ માંથી એકાદો મળે કાચે કાચો ખાઈ જાવ અર્જુન કે જય શ્રી કૃષ્ણ હું છું મારે થોડીક ઉતાવળ છે તેથી અર્જુન ઓળખાણ નતો આપી ગયો હું અર્જુન છું ભલા ટંકારે ભલાનુષ તણે આખી ધરતી ધ્રુજાવે એને એકદી કાબા કવરાવે આતો સમય બુરો સાંભળા ઈ અર્જુન ને ભગવાને કીધું કે અર્જુન તારાથી નહી થાય હું કરીશ કે એમ તો કે તમે શું કરશો ભગવાન કૃષ્ણ કે અર્જુન